क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। એક ચર્ચા એવી ચાલી રહી છે કે મિડ કેપ સ્મોલ કેપ સેચ્યુરેટેડ છે હજુ પણ, એટલે ત્યાં હજુ પણ ઘટાડો આવી શકે છે. બીજી ચર્ચા એવી પણ ચાલી રહી છે કે ફોકસ જે છે તમારું મિડ કેપ સ્મોલ કેપને બદલે લાવો ફ્રન્ટલાઇન સ્ટોક્સ પર, જેમ કે HDFC બેંક, રિલાયન્સ એક્સેટ્રા એક્સેટ્રા, કારણ કે આ બધા સ્ટોક્સ સસ્તા ભાવે મળી રહ્યા છે અને નિફ્ટીમાં પણ ફ્રોથ નીકળી ગયો એમનું, મતલબ એક થિયરી એવી ચાલી રહી છે. તમે શું એવું માનો છો? કારણ કે પાછલા 7 દિવસમાં જે કન્સોલિડેશન માર્કેટે બતાવ્યું નિફ્ટી અને બેંક નિફ્ટી પર્ટિક્યુલરલી, એ 7 દિવસમાં પણ મિડકેપ સ્મોલ કેપ તો ચાલ્યા જ છે સર. સો એક થિયરી જે એ છે કે ભાઈ ફ્રન્ટલાઇન સ્ટોક્સ પર ફોકસ કરો, હવે આ બધા બ્રોડર માર્કેટના સ્ટોક્સ નહીં ચાલે. તમે કઈ રીતે જુઓ છો સર હાલની સ્થિતિને? યસ, લાસ્ટ કેપમાં ક્લાસ ઇન્વેસ્ટ કરે છે અને મિડકેપ સ્મોલ કેપમાં માસ ઇન્વેસ્ટ કરે છે. યસ, આ એટલો જ તફાવત છે. એટલે જે લાસ્ટ કેપના જે શેરો છે, એક તો જેની કિંમત બહુ મોટી છે, તમે ફોર એક્ઝામ્પલ રિલાયન્સ જેવા કોઈ શેરને કે તમે HDFC બેંકને તમે જુઓ કે કોઈ જાતના ટેકનિકલમાં તમે ફોર એક્ઝામ્પલ કોકો જુઓ કે ઓરેકલ ફાઇનાન્સ જુઓ કે ઇવન ઇન્ફોસિસ અને TCS, તમે બધાના શેરના તમે ભાવ જુઓ તો એ ભાવ એક સામાન્ય જનતાને કે સામાન્ય રોકાણકારને પોસાય એવા નથી હોતા. એટલે મોટાભાગના જે માસ છે એ હંમેશા સ્મોલ કેપ અને મિડ કેપની અંદર જ રોકવાનું પસંદ કરે છે, જેથી કરીને એમને એમાં એક સારું વળતર મળી શકે. અને તમે કહ્યું એ પ્રમાણે અત્યારે જો માત્ર 4-7 દિવસમાં સતત જો વધારો માત્ર ને માત્ર જો મિડ કેપ ને સ્મોલ કેપમાં આવતો હોય અને લાસ્ટ કેપ હજી પણ એટલા બધા સ્થિર ન થયા હોય તો સ્વાભાવિક છે કે હું નથી માનતો કે ઓવરબોર્ડ કન્ડિશનમાં છે કે હવે એમાંથી વધારે પ્રોફિટ કુકિંગ આવી શકે એમ છે. હા, માર્કેટ જ્યારે વર્ટિકલ ઘટતું હોય છે, લાસ્ટ સ્મોલ કેપ અને મિડ કેપ બધામાં જ ઘટતું હોય તો ચોક્કસ તમે મિડ કેપ અને સ્મોલ કેપમાં ઘટાડો વધારે આવી શકે. પણ આ અત્યારની પરિસ્થિતિ જોતા અને છેલ્લા 7 દિવસથી માત્ર ને માત્ર મિડ કેપમાં તમે એક તરફી વધારો જુઓ છો, બજારની પરિસ્થિતિ આમ તમે જુઓ તો વિદેશી રોકાણકારોએ છેલ્લા 7 દિવસમાં એટલી બધી કંઈ ખરીદદારી કંઈ કેશ માર્કેટમાં કરી નથી. ફ્યુચર્સ ઓપ્શનમાં વેચવાલી ભલે ચોક્કસ એ લોકોએ મોટા પાયે કરી છે, પણ છતાં પણ મિડ કેપ અને સ્મોલ કેપ ચાલે છે. લાસ્ટ કેપની અંદર તમારે બહુ સ્ટોક સ્પેસિફિક જવું જોઈએ. એટલે હંમેશા હું એવું જ કહું છું કે લાર્જ કેપ ઇઝ મેન્ટ ફોર ક્લાસ પીપલ અને મિડ કેપ અને સ્મોલ ઇઝ મેન્ટ ફોર માસ પીપલ.